ધોરણ 8 ચેપ્ટર નંબર 5 માહિતીનું નિયમન આપણે આજે આલેખ 15 મો જોઈશું જેમાં પ્રયત્ન કરોનો આ દાખલા નંબર પહેલો છે જે પાઠ્યપુસ્તકના પાના નંબર 78 ઉપર છે એમાં જો પહેલું આપણને આપ્યું છે છોકરીઓ 50% આપી છે અહીંયા આપણને આ પાઈ ચાર્ટ આપ્યા છે પાઈ આલેખ આપ્યો છે तो एनी अंदर आ त्रण वर्तुळ आपे छे एमां छोकराओ अने छोकरीओनो पहेलो वर्तुळ छे बीजो शाळा परिवहननो छे अने बीजो भावावरण त्रीजो भावावरणनो छे तो अहींया छोकरा अने छोकरीओ 50-50% छे पछी शाळा परिवहनमां पगपाळा जाय छे 40% साइकल 20% अने बस अथवा तो कार वडे 40% भावावरणमां छे प्रेम छे एनु एनी टकावारी आपणने आपी नथी ए शोधवानी छे જ્યારે ધિક્કાર છે એ 15% છે તો જો 50% આખું જે વર્તુળ છે એ 360° ખૂણા ઉપર કામ કરે છે આખું વર્તુળ તો હવે જો 50% છોકરીઓ દર્શાવતો વર્તુળનો ભાગ તો આપણે 50% છોકરીઓ છે તો આ 50%ને આપણે આવી રીતે લખી શકાય 50/100 ટકા નીકળી જાય અહીંયાથી ટકાનું ચિહ્ન નીકળી જાય એટલે શું લખાય 50/100 અંશ અને છેદમાંથી શૂન્ય શૂન્ય કેન્સલ એટલે શું આવશે 5 × 5 અને 5 × 2 = 10 એક દ્વિતીયાંશ આવ્યા હવે એક દ્વિતીયાંશ જે છે એ એક દ્વિતીયાંશ ભાગ છે આખા વર્તુળનો તો કેટલા અંશ ભાગ થશે તો એ જોવા માટે એને 360° વડે ગુણવાનું છે તો એને આપણે ગુણીએ તો આપણને મળશે 180° બરાબર 360° / 2 કરીશું તો આપણને મળશે 180° જુઓ 360° / 2 2 × 2 થશે 2 × 8 = 16 અને 0 એની ઉપર એટલે કેટલા આવ્યા 180° પછી સેમ નીચે છોકરાઓ પણ એટલા જ છે એટલે 50% છોકરાઓ એટલે 50/100 બરાબર 1/2 આવશે 0 0 કેન્સલ એટલે ગુણ્યા 360° બરાબર 180° પછી જે 40% પગપાળા દર્શાવતો વર્તુળનો ભાગ તો શું કરવાનું 40% લખવાના બરાબર 40/100 અંશ અને છેદમાંથી શૂન્ય શૂન્ય કેન્સલ શું આવશે 2/5 આવશે કેમ કારણ કે જુઓ 40% / 40/100 અંશ અને છેદમાંથી શૂન્ય શૂન્ય કેન્સલ 2 × 2 = 4 5 × 2 = 10 અંશ અને છેદમાંથી 2 × 2 કેન્સલ થાય એટલે શું આવ્યું 2/5 હવે એ 2/5 ગુણ્યા કેટલા કરવાના 360° એટલે શું આવશે 2 × 360° / 5 આ રીતે લખાશે અંશનો ગુણાકાર અંશ સાથેને છેદ જે છે એ છેદની નીચે જ રહેશે અહીંયા લખું છું હવે જ્યારે આપણે ભાગાકાર કરીશું તો ત્યારે આપણને મળશે 144° જુઓ અહીંયા 5 અહીંયા ભાગાકાર થઈ જશે 5 × 5 = 35 5 × 2 = 10 એટલે 72 આવે એટલે 2 × 2 = 4 ને 7 × 2 = 14 કેટલા આવ્યા 144° પછી જે સાયકલના છે 20% બરાબર શું કરીશું 20/100 20 × 1 = 20 ને 20/5 = 100 થશે ગુણ્યા 360° હવે અહીંયા પણ કેટલા આવશે 72° પછી છે 40% છે તો 40% = 40/100 એટલે 0 0 ગયા સેમ આ જ રીતે 2/5 × 360° = 144° પછી છે 50% ધિક્કાર દર્શાવતો વર્તુળનો ભાગ તો શું કરવાનું સોરી 15% ધિક્કાર દર્શાવતો વર્તુળનો ભાગ એટલે 15/100 હવે જો 15/100 કરીએ તો શું થશે 3 × 5 = 15 અને 20/5 = 100 અંશ અને છેદમાંથી 5 × 5 કેન્સલ એટલે શું આવ્યું 3/20 આવશે હવે આજે 3/20 છે એના ગુણ્યા કેટલા કરવાના 360° અંશ અને છેદમાંથી 0 0 કેન્સલ થશે 18 × 2 = 36 બરાબર છે એટલે કેટલા આવે 54% આવશે ચોપન અંશ આવશે નથી પછી છે 100 − 15% પ્રેમ દર્શાવતો વર્તુળનો ભાગ એટલે 100 − 15 કરીશું તો કેટલા મળશે 85% તો શું કરવાનું અહીંયા કેટલા આવે 85% તો શું લખાશે 85/100
હવે જુઓ, 85 ના છેદમાં 100 છે, 17 પંચા 85 અને 20 પંચા 100, અંશ અને છેદમાંથી કેન્સલ થયા 5 5, એટલે શું આવ્યું? 17 ના છેદમાં 20. એના ગુણ્યા કેટલા કરવાના? 360 અંશ. 0 0 કેન્સલ, 2 18 2 36, એટલે 18 × 17 કરવાના. અહીંયા કરી દઉં છું, કેટલા આવે? 17 × 18, તો આપણને મળશે 306 અંશ. આ સમજૂતી માટે છે. આગળનો 16મો આલેખ જોઈએ. હવે અહીંયા છે આકૃતિમાં દર્શાવેલ પાઈ ચાર્ટ ઉપરથી નીચેના પ્રશ્નના જવાબો લખો. તો અહીંયા જો ટીવી ઉપર વિવિધ કાર્યક્રમોની ચેનલ નિહાળનારા દર્શકો, અહીંયા આપણને આપ્યું છે 50% પર્યાવરણ, 25% રમત ખેલ, 15% સમાચાર, 10% માહિતી. તો કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે? તો પાઈ ચાર્ટ પરથી ખબર પડે છે કે 50% પર્યાવરણને લગતા કાર્યક્રમો વધારે જોવાય છે. કયા બે પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા બરાબર છે? તો જો માહિતી 10% અને સમાચાર 15%. 5 1 + 1 = 2, એટલે કેટલા ટકા થશે? 25%. તો માહિતી અને સમાચાર નિહાળનારા દર્શકોની સંખ્યા રમત અને ખેલ નિહાળનાર દર્શકોની સંખ્યા જેટલી છે? દર્શકોનો પ્રકાર લખો, ટકાવારી લખવાની છે. રમત અને ખેલ નિહાળનાર કેટલા છે? 25%. સમાચાર નિહાળનાર 15%. માહિતી નિહાળનાર 10% છે અને પર્યાવરણ નિહાળનાર 50% છે. આગળ છે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 1 છે. હવે જે પાના નંબર 79 પરનું છે, હવે એના ઉપર છે વિવિધ વસ્તુઓનો ખર્ચ અને કુટુંબની માસિક બચત ટકાવારીમાં દર્શાવતો પાઈ ચાર્ટ બતાવેલો છે, તેના પરથી પ્રશ્ન જવાબો આપવાના છે. તો કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે અને કેટલો? તો જુઓ, ખોરાક જે છે, ખોરાકનો ખર્ચ કેટલો છે? મહત્તમ છે. કેટલા ટકા છે? 25%. કયો વસ્તુનો ખર્ચ તે કુટુંબની કુલ બચત જેટલો છે અને કેટલો? તો બાળકના શિક્ષણનો ખર્ચ. બાળકોના શિક્ષણનો ખર્ચ 15%, જે કુટુંબની કુલ બચત જેટલો છે. જો કુટુંબની માસિક બચત 3000 રૂપિયા હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો થાય? કપડાનો માસિક ખર્ચ બરાબર, તો જે 3000 છે, કુટુંબની માસિક બચત કેટલી છે? 15%. તો 3000 એ 15% દર્શાવે છે. માટે 3000 ના 10%, કેમ? તો 10% એ કપડાનો ખર્ચો છે, એટલા માટે. તો 3000 ના છેદમાં 15 × 10, અહીંયા
અહીંયા જો આપણે ટકા કાઢવા માટે બંનેમાંથી 15% અને 10% છે તો એમાંથી ટકા જે છે એટલે 100-100 કેન્સલ થઈ જશે, એટલે આ રીતે લખાશે આપણો 15 × 2 = 30 એટલે 200 થયા, એટલે ટોટલ કેટલા આવે? 2000 રૂપિયા. બીજું ઉદાહરણ જોઈએ. કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં બતાવવામાં આવ્યું છે. તો સામાન્ય બ્રેડ છે 320 રૂપિયા, ફ્રૂટ બ્રેડ 80, કેક અને પેસ્ટ્રી 160, બિસ્કીટ છે 120, અન્ય છે 40 અને કુલ 720. તો આનો પાઈ ચાર્ટ પણ દોરવાનો છે. આ અહીં આપણે અહીં દરેક વૃત્તાંશ માટે તેનો કેન્દ્ર પાસેનો ખૂણો શોધીએ. અહીં વસ્તુ વેચાણ 720 છે. હવે જો અહીંયા જો બ્રેડ આખું ટોટલ કેટલું છે? 720. તો શું કરવાનું? જે વેચાણ છે એના ભાગે 720 કરવાના અને પછી એને 360 અંશ વડે ગુણવાના. હવે બિસ્કીટ છે તો 120 ભાગ્યા 720, અંશ અને છેદમાંથી 0-0 કેન્સલ, 12×6 = 72, એટલે 12×1 = 12 અને 12×6 = 72, એટલે 1/6. હવે 1/6 × 360 અંશ એટલે 6×6 = 36, એટલે કેટલા આવે? 60 અંશ. આ રીતે પછી છે કેક અને પેસ્ટ્રી, તો છે 160 અંશ ભાગ્યા 720 અંશ, 0-0 કેન્સલ, હવે છેદ ઉડાઈએ તો મળશે 1/2/9. હવે 2/9 ને આપણે 360 અંશ વડે ગુણવાના છે. 8×2 = 16 અને 8×9 = 72, એટલે 8×8 અંશ અને છેદમાંથી કેન્સલ, એટલે શું આવશે? 2×9 અંશ. તો અહીંયા કેટલા? 360. 9×6 = 36, એટલે અહીંયા કેટલા આવે? 40, એટલે 80 અંશ આવશે. પછી છે ફ્રૂટ બ્રેડ, તો 80 ભાગ્યા 720, 0-0 કેન્સલ, એટલે 8×1 = 8 અને 8×9 = 72, 1/9 × 360 અંશ, એટલે કેટલા થશે? 40 અંશ. 40×720, અંશ અને છેદમાંથી 0-0 કેન્સલ, 18×6 = 72, એટલે 4×4 = 18, 1/18 × 360 અંશ, 18×2 = 36, એટલે કેટલા આવે? 20 અંશ. હવે જો આજે છે આપણે પાઈ ચાર્ટ એ કોણ માપકથી પણ બનાવી શકીએ છીએ અને તમે અંદાજથી પણ તમારા લખી શકો છો કે 8% આ વસ્તુ છે. હવે હું વર્તુળ દોરું છું અને એમાં આપણે પાઈ ચાર્ટ બનાવીશું. મારો પરિકર છે ને ખસી જાય છે. મોટું જ બનાવી દઈએ બરાબર. આપણે તમે પરિકરથી બનાવજો.
હવે જો આની અંદર છે સૌથી વધારે 160°. હવે ધારો કે હું અહીંયા આ વર્તુળનો આ મધ્ય ભાગ લઈ લઉં છું અને આવી રીતે હું કોણ માપક અહીંયા મૂકું છું. ચલો અહીંયાથી મૂકું છું, કાં તો પછી અહીંયા આપણે એક બંનેને ભાગ પાડી દઈએ. ધારો કે આછી લીટી પહેલાં તો દોરવાની છે, મેં આને બે ભાગ પાડી દીધા. તો હવે જુઓ હું આમાં અહીંયા કોણ માપક મૂકીને 160° બતાવીશ તો 160°નો ભાગ કેવો થશે વધારે. હું પહેલાં સૌથી નાનો 20°નો ભાગ બતાવી દઉં છું, બરાબર છે? તો ધારો કે અહીંયા આટલું 20°. અહીંયા આપણે પોઈન્ટ મૂકી દઈએ અને આટલું 20°. એના પછી છે 20° આપણું અહીંયા હતું ને, થોડું વધારે થઈ ગયું છે, કંઈ વાંધો નહીં. 20° પછી 40° બતાવી દઈએ. આટલું આ 20° બતાવ્યું એટલે હવે હજી 40° એટલે આટલું આટલો ભાગ તો થઈ ગયો. હવે 10, 20, 30 અને 40 એટલે અહીંયા આવશે 40°. એટલે આટલો ભાગ, તો આટલો થયો એ આ 20% ભાગ, 20° અને આ 40°. પછી હવે છે 60°. તો હું અહીંયા પોઈન્ટ મૂકીને હવે 60°, આટલો તો ભાગ બતાવી દીધો આપણે એટલે 10, 20, 30, 40, 50 અને 60 હું અહીંયા બતાવું છું. એટલે આ થયો મારો 60°. પછી છે 80°, તો આટલો ભાગ બાદ થઈ ગયો એટલે હું થોડુંક અહીંયા પરિકર મૂકીશ અને પછી આ 10, 20, 30, 40, 50, 60, 70 અને 80 એટલે હું અહીંયા 80° બતાવી દઉં છું, બરાબર? એટલે આ થયું આ 80°. અને જે બાકીનું જે વધ્યું એ 160°. આગળ છે પ્રયત્ન કરો દાખલા નંબર 1, જેમાં દિવસ દરમિયાન બાળકો દ્વારા પસાર થતો સમય કરાતો સમય ઊંઘ 8 કલાકની છે, શાળાનો સમય 6 કલાકનો છે, ગૃહકાર્ય 4 કલાકનું છે અને અન્ય કાર્ય 2 કલાકના છે. તો એના ઉપરથી આપણે શોધીએ, તો જો દિવસમાં કેટલા કલાક હોય છે, 24, તો અહીંયા આપણે વૃત્તાંશ કોણ શોધવાનો છે એટલે 8 ભાગ્યા પહેલાં તો 24 લખવાના ગુણ્યા 360°. દિવસના જે 24 કલાક છે એ અહીંયા છેદમાં લખ્યા છે. ગુણ્યા 360° બરાબર આપણને મળશે 120°. એ તમારી જાતે છેદ ઉડાડી દેજો, 6 ભાગ્યા 24 ગુણ્યા 360° એટલે મળશે આપણને 90°. પછી 4 ના છેદમાં 24 ગુણ્યા 360° એટલે છેદ ઉડાડીશું તો આપણને મળશે 60. પછી 4 ના છેદમાં 24 ગુણ્યા 360° બરાબર 60° મળશે. 2 ના છેદમાં 24 ગુણ્યા 360° એટલે મળશે 30°. હવે આપણે દોરી દેવાનું છે વર્તુળ આલેખ. તમે કોણ માપકથી દોરજો, હું તમને હાથથી દોરીને બતાવી દઉં છું. હવે જો અહીંયા 90° છે ને એટલે આટલો ભાગ જે છે આટલો આપણે અહીંયા 90° બતાવી દઈએ. પછી છે હવે 90° એટલે આ બી 90° થયા. અહીંયા 30, 30° બે ભાગ બતાવી દઈએ આપણે. આ 90°નો બતાવી દીધો, હવે 30°, 10, 20 ને 30 એટલે એક અહીંયા અને
दस वीस तीस एट बीजो त्या। हवे आ जो आ तीस अंश है, आ तीस अंश नो भाग थई गयो, बे वक्त एक ज वक्त तीस अंश है। हवे साठ अंश बतावाना छे, आ नेव अंश थया। हवे जो अहींथी द अहीं लीटी दोरेली छे आपणे, तीस अंश दस वीस तीस चालीस पचास ने साठ, एटले अहींया सुधी आपणे साठ अंश बताई दईए। साठ वत्ता तीस नेव तो थई ज गया आम ज। हवे बे साठ अंश छे एटले ફરી આટલો ભાગ અંદાજથી જો દોરી દઉં છું સાઠ અંશ, અને આટલો એકસો ને વીસ અંશ, પછી જો આલેખ વીસ છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો દાખલા નંબર એક, એક શહેરમાં યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી, નીચે દર્શાવેલ વર્તુળ આલેખ મુજબ તેના પરિણામો મળેલા છે। તો અહીંયા જો વર્તુળ આલેખ આપણને બતાવેલો છે, બધા જ જોશે તો હળવું સંગીત 40% છે, અર્ધશાસ્ત્રીય સંગીત 20% લોકોને, શાસ્ત્રીય સંગીત 10% અને લોકસંગીત 30%ને। તો આ વર્તુળ આલેખ પાઈચાર્ટની મદદથી નીચેના પ્રશ્ન જવાબ આપો। જો 20 યુવકો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવકોને મોજણી કરી હતી? 20 યુવકો જે છે એ કયું સંગીત પસંદ કરે છે? શાસ્ત્રીય સંગીત। તો આપણે ધારી લઈએ કે ધારો કે સર્વેક્ષણ કરવામાં આવેલા યુવાનોની સંખ્યા એક્સ છે। હવે જો શાસ્ત્રીય સંગીત 10% છે, 10%। હવે એક્સના 10% બરાબર 20 લેવાના છે, કેમ? કારણ કે 20 યુવાનો છે। હવે એક્સ ગુણ્યા 10% કાઢી નાખે એટલે 10^100 બરાબર 20, એટલે શું લખાશે? એક્સ બરાબર 20×100/10, અંશ અને છેદમાંથી 0 0 કેન્સલ એટલે કેટલા આવ્યા? 200 યુવાનો। કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો હળવું સંગીત। જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? તો પહેલું આપણે જોઈએ અર્ધશાસ્ત્રીય માટે, તો 1000ના અર્ધશાસ્ત્રીય કેટલા લોકો સાંભળે છે? તો 20, તો 20%, 1000ના 20% માટે એક હજાર ગુણ્યા 20^100, અંશ અને છેદમાંથી 0 0 કેન્સલ એટલે કેટલા આવે? 200। પછી છે શાસ્ત્રીય સંગીત, તો 1000ના 10% માટે 1000×10^100, 0 0 કેન્સલ એટલે કેટલા આવ્યા? 100 સીડી। પછી છે લોકસંગીત, એક હજારના 30% 30^100, અંશ અને છેદમાંથી 0 0 કેન્સલ કેટલા આવ્યા? 300। હળવું સંગીત, એક હજારના 40%, 1000×40^100, 400। આટલી સીડી તૈયાર કરવી પડશે।